સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કાલી ફિલ્મના પોસ્ટરમાં શિવ પાર્વતીને સિગારેટ પીતા તથા દારૂના સેવન કરતા પોસ્ટરો સોશિયલ મીડિયામાં પ્રસારિત થતા હિન્દુઓની લાગણી દુભાતા ચાર વિરુદ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા લેખિતમાં રજૂઆત થઈ। લીનાની ડોક્યુમેન્ટરી ફિલ્મ કાલીના પોસ્ટરને લઈને 2 જુલાઈથી વિવાદ વકર્યો છે। લીનાએ કેનેડાના ટોરેન્ટોમાં આ ડોક્યુમેન્ટરીનો પ્રીમિયમ શો યોજ્યો હતો। પોસ્ટરમાં મહાકાળી માતા બનેલી એક્ટ્રેસ સિગારેટ પીવે છે અને આ ઉપરાંત તેના એક હાથમાં ત્રિશૂળ છે તથા બીજા હાથમાં LGBTQ કોમ્યુનિટીનો ઝંડો છે। 2 જુલાઈના રોજ પોસ્ટર રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ ભડક્યા। યુઝર્સે લીનાને ટ્રોલ કરી અને ધરપકડની માંગ કરી। ફિલ્મ મેકરે સોશિયલ મીડિયામાં ડોક્યુમેન્ટરીનું પોસ્ટર શેર કર્યું। યુઝર્સે મેકર્સ પર ધાર્મિક લાગણીઓને દુભાવવાનો આરોપ મૂક્યો। લીના વિરુદ્ધ 4 રાજ્યોમાં કેસ દાખલ છે। દિલ્હી તથા ઉત્તરપ્રદેશમાં લખનૌ, ગોંડા તથા લખીમપુરમાં કેસ કરવામાં આવ્યો છે। સોશિયલ મીડિયા ઉપર લીના મની મિલકાઈ તેમજ પ્રોડ્યુસર, ડાયરેક્ટર, તેના કોઓર્ડિનેટરો તથા સાંસદ મહુવા મોહિત્રા વગેરેને હવે હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાય અને હિન્દુઓ દ્વારા આ દેશની અંદર તોફાનો ફાટી નીકળે એવા ઉશ્કેરવાના જે પ્રયત્નો કરવા માટેના નિવેદનો તેમજ સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક પોસ્ટો રિલીઝ કરી હિન્દુઓની જે ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયત્ન કરી રહેલો હોય એ બાબતે ગુજરાત સહિત તમામ દેશના નાગરિકોમાં રોષ ફાટી નીકળેલો હોય આ જન સમર્થનના ભાગરૂપે તેમજ આવા ગુનેગારો કે જે વિદેશી તાકાતોના હાથા બની ભારતમાં તોફાનો ફાટી નીકળે તેવી પરિસ્થિતિ ઊભી કરવાના પ્રયત્નો કરતા હોય આ તમામ વિરુદ્ધ અમે આજ રોજ સંગઠિત થઈ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં આ ચારે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ આપેલ છે। લીનાની પર દિલ્હી પોલીસના IFSO યુનિટે કેસ કર્યો છે। પોલીસે લીના પર 153A હેઠળ કેસ કર્યો છે। લીના પર ડોક્યુમેન્ટરી કાલીના પોસ્ટરથી ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ છે। મધ્યપ્રદેશના રતલામ તથા બિહારના મુઝફ્ફરપુરમાં લીના વિરુદ્ધ કેસ કરવામાં આવ્યા। વિવાદમાં TMC સાંસદ મહુવા મોહિત્રાની એન્ટ્રી કાલીના પોસ્ટર વિવાદમાં 4 જુલાઈના રોજ થઈ હતી। મોહિત્રાએ કહ્યું કે ધર્મની આઝાદી તમામને હોવી જોઈએ। તારાપીઠમાં મહાકાળી માતાની શરાબ ચડાવવામાં આવે છે, તેમના માટે મહાકાળી માતા માંસ ખાનાર અને દારૂ પીનાર છે। મહુવાના આ નિવેદન બાદ વિવાદ શરૂ થયો। TMC સાંસદના નિવેદનને તેમના અંગત વિચારો ગણાવ્યા। મોહિત્રા વિરુદ્ધ બંગાળમાં દેખાવ થયા, ભોપાલમાં કેસ ચાલી રહ્યો છે। કાલીના પોસ્ટર અંગે નિવેદન આપ્યા બાદ મહુવા વિરુદ્ધ પશ્ચિમ બંગાળમાં ભાજપ નેતાઓએ દેખાવ કર્યો। મધ્યપ્રદેશમાં ધાર્મિક ભાવનાઓને ઉશ્કેરવાનો આરોપનો આ કેસ છે। કેસ થયા બાદ મહુવાએ કહ્યું કે તે ડરશે નહીં। ત્યારે પ્રાંતિજ ખાતે પણ મોયત ગામના વતરી અને જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ તેમજ સાપણ મહાકાલી મંદિરના ટ્રસ્ટી પટેલ વિપુલ કુમાર ભોગીલાલ દ્વારા IPC કલમ 120B, 294A, 298, 505, IT એક્ટ 67 મુજબ કાલી ફિલ્મના ડાયરેક્ટર લીના મણિમેકલાઈ, પ્રોડ્યુસર આશા, એસોસિએટ એડિટર શ્રવણ ઓનાચર, કોંગ્રેસ સાંસદ મહુવા મોહિત્રા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં વિપુલ કુમાર દ્વારા તેમના સમર્થકો વકીલ રાજુભાઈ બ્રહ્મભટ્ટ, રણજીતસિંહ રાઠોડ, પિયુષભાઈ પટેલ, બકુલભાઈ, મનોજભાઈ મોદી, મુકેશભાઈ પંચાલ સહિત ઉપસ્થિત રહ્યા અને લેખિતમાં ફરિયાદ લેવા રજૂઆત કરી હતી। ઉમંગ રાવલ, ZS TV, પ્રાંતિજ। આજ રોજ જે અમે આજે જે કેસ કર્યો છે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં એનો અર્થ એવો છે કે ભાઈ અમે સોપડ મંદિર મહાકાલી મંદિરના ટ્રસ્ટી તરીકે હું મહાકાલી માતાના અનુયાયી તરીકે અમારી કુળદેવી છે મહાકાલી માતા, તો એમને આ લીના મણિ મલેકાઈએ જે પિસ્તોલ અને દારૂનું સેવનવાળા પોસ્ટરો બતાવી અને અમારી લાગણી દુભાઈ, અમારે કુળદેવી હોવાથી અમારી લાગણી દુભાવવાના કારણે આજ રોજ અમે આ પોલીસ સ્ટેશને આવી અને એમના વિરુદ્ધમાં આ કેસ કરેલ છે।